समाचारोमां वात करीए तो महिसागरथी एक मोटा समाचार सामे आव्या छे। महिसागरना मलेकपुर गामे भारे लागणी जेवी स्थिति सर्जाई छे। लुणावाड़ाना मलेकपुर गामे आ भारे लागणी जेवी परिस्थिति सर्जाई छे। त्यां छेल्ला पांच दिवसथी बुटलेगरो मारामारी करी रह्या होवानी घटना सामे आवी छे। दुकानदारों सहित ग्रामजनों साथे आ बुटलेगरो मारामारी करी रह्या छे અને આ મારામારી કરાતા દુકાનદારો અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેના વિરોધમાં આજે મલેકપુરના દુકાનદારોએ દુકાનો સદંતર બંધ રાખી હતી અને મહિસાગર ડીવાયએસપી સહિતનો કાપલો પણ મલેકપુર ગામે ખડકાયો છે। છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો આ બુટલેગરોથી ત્રસ્ત છે ત્યારે આજે મલેકપુર બંધ રાખીને ગ્રામજનોએ બેનર્સ સાથે પ્રદર્શન કર્યું હતું। આ અંગે વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા ઇન્દ્રવદન જોડાઈ ચૂક્યા છે। ઇન્દ્રવદન, મહિસાગરના મલેકપુર ગામે ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ છે, શું છે વધુ વિગત? જી શિવાન, ચોક્કસથી વાત કરવામાં આવે તો મહિસાગરના લુણાવાડા તાલુકામાં આવેલું મલેકપુર ગામ છે ત્યાં એક બુટલેગર છેલ્લા પાંચ દિવસથી જે મલેકપુરના સ્થાનિક લોકોને છે અને દુકાનદારોને હેરાન કરતો હતો અને મારામારી કરતો હતો ત્યારે આજે વહેલી સવારથી જે ગામ લોકો દ્વારા દુકાનો પણ બંધ કરી દેવામાં આવી સંપૂર્ણપણે અને તેનો સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો। જ્યાં સુધી એની અટકાયત નહીં થાય ત્યાં સુધી અમે દુકાનો ખોલવાના નથી જેવું જણાવવામાં આવ્યું હતું અને તાત્કાલિક જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તે બુટલેગરની ધરપકડ કરી દેવામાં આવી છે અને વધુ વિગત પ્રાપ્ત થતી છે કે તેઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં છંડવાયેલો હતો અને તેની પાસા તેમજ તડીપારના કેસ પણ માટે પ્રોફેશનલ મૂકવામાં આવ્યું હતું પણ ઉપરના ઉપલા અધિકારી દ્વારા તેઓની મંજૂરી આપવામાં નથી આવી। હાલ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે તો સ્થાનિકો શું કહી રહ્યા છે? જી ચોક્કસથી વાત કરીએ તો કે જે આરોપી છે તેની અટકાયત કરીને કડકમાં કડક સજા થાય અને જે બુટલેગર છે તે ચોરી છુપે પણ અગાઉ દારૂનો વેપાર કરતો હતો અને આ સમગ્ર અલગ અલગ ગુનામાં છંડવાયેલો છે તો એને પાસાની સજા થાય તેવી માંગ કરી રહ્યા છે સ્થાનિક લોકો। સ્થાનિકો દ્વારા કેટલા સમયથી આ માંગ કરવામાં આવી રહી હતી અને જ્યારે હવે પોલીસે તેમનું સાંભળ્યું છે? જે અનેક વાર રજૂઆત કરી છે કેવું કે પોલીસ દ્વારા પણ પ્રપોઝલ મૂકવામાં આવતો હતો તડીપાર અને પાસાને લઈને પણ જે ઉપલા અધિકારી ગણે જે કલેક્ટરના હાથમાં મંજૂરી હોય છે તે કલેક્ટર મંજૂરી ના આપતા તેઓના પણ હાથ બંધાયેલા હોય કંઈક ને કંઈક તેવું લાગી રહ્યું છે। જી, અને આગળ પોલીસની શું કાર્યવાહી રહેશે? હાલ તો પોલીસ દ્વારા બુટલેગરની ધરપકડ કરી દેવામાં આવી છે અને આગળ શું થશે એ જોવું રહ્યું હવે તો। જ્યારે બુટલેગરોને પકડી લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા તો હાલ ગ્રામજનોની શું પ્રતિક્રિયા છે? હાલ તો ગ્રામ લોકો દ્વારા હાલ અત્યારે કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને તે કલેક્ટરને પણ આવેદનપત્ર આપવાના છે અને જે વિક્રમ ભાગલિયા નામનો જે બુટલેગર છે તેઓને તડીપાર અને પાસાના કેસમાં નાખવામાં આવે અને તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે લોકો। જી ઇન્દ્રવદન, આભાર સમગ્ર માહિતી માટે। તો લુણાવાડાના મલેકપુર ગામે ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ છે જ્યાં બુટલેગરો હેરાન કરતા હતા અને આજે બુટલેગરોને પોલીસ